હે ને બહુ જ સુંદર ઇફેક્ટ લાગશે તો તમે આ આવી ઇફેક્ટ કોઈ પણ જગ્યાએ આપી શકો છો પિક્ચર્સ બતાવવા માટે કે કંઈ પણ કરવા માટે આ ઇફેક્ટનો યુઝ કરી શકો છો તો આ હતું માસ્કિંગ ઇફેક્ટ માટે હવે આગળ આપણે શીખીશું ગાઈડ લેયર ઇફેક્ટ હવે વિદ્યાર્થી મિત્રો ગાઈડ લેયરની જો તમને માહિતી આપું તો લેયર ઇફેક્ટ બહુ જ બહુ જ યુઝફુલ વસ્તુ છે જેમ કે હું એવું ઈચ્છું છું કે મારો કોઈ પણ ઓબ્જેક્ટ સીધી દિશામાં નહીં પણ હું જે દિશા એને આપું એ દિશામાં મૂવ થવો જોઈએ જેમ કે અત્યાર સુધી આપણે જોયું મોશન ટ્વિન કે શેપ ટ્વિન તો એ બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ સીધી દિશામાં જ જતું હતું હવે હું એવું ઈચ્છું છું કે એ જે ઓબ્જેક્ટ છે એ મારી મારો રસ્તો મારો જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર ચાલે સપોઝ હું એ ઈચ્છું છું કે ઓબ્જેક્ટ આ રીતે આ દિશામાં અથવા તો હું કોઈ બર્ડ ડ્રો કરી રહી છું અને એ બર્ડને મૂવમેન્ટ આપવી છે તો બર્ડ આકાશમાં આ પ્રમાણે ઉડે છે તો મારે આ પ્રમાણે એને ઉડાડવું છે સ્ટ્રેટ નહીં તો એ બધું હું હવે ગાઈડ લેયર જે તમને શીખવાડી રહી છું એનાથી થશે તો વિદ્યાર્થી મિત્રો બહુ જ ધ્યાનથી તમે જોજો તો આપણે શરૂઆત કરીએ ગાઈડ ઇફેક્ટ કેવી રીતે આપવી તો સૌથી પહેલાં તો સિમ્પલ એક ઓબ્જેક્ટ લઈને તમને શીખવાડી દઉં તો એક ઓબ્જેક્ટ મેં ડ્રો કર્યો હવે એ ઓબ્જેક્ટને સિલેક્ટ કરીને કન્વર્ટ ટુ સિમ્બોલ મતલબ ઓબ્જેક્ટને સિમ્બોલમાં કન્વર્ટ કરી દો તો સિમ્બોલમાં મૂવી ક્લિપ ઓકે મારો ઓબ્જેક્ટ હવે સિમ્બોલમાં કન્વર્ટ થઈ ગયો છે એની ઉપર જ્યારે તમારે ગાઈડ યુઝ કરવાનું છે ત્યારે તમે એડ મોશન ગાઈડ અહીંયા વચ્ચેવાળું જે લેયર બટન દેખાઈ રહ્યું છે એડ મોશન ગાઈડ એને તમારે સિલેક્ટ કરવાની છે અને એ એડ મોશન ગાઈડ લેયરની અંદર તમારે તમારો પાથ ડ્રો કરવાનો છે પાથ એટલે રસ્તો કયો રસ્તો કે જે રસ્તા દ્વારા આ ઓબ્જેક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે તો હું રસ્તો આ પ્ર આ પ્રમાણે ડ્રો કરું છું જેથી આપણે ઇફેક્ટ જોઈ શકીએ મેં રસ્તો ડ્રો કરી દીધો છે એ રસ્તાને હું સિક્સટી ફ્રેમ સુધી કોપી કરી દઉં છું એટલે ઇન્સર્ટ ફ્રેમ અને આ લેયર વનની અંદર મારો જે ઓબ્જેક્ટ છે એને પણ કોપી કરી દઉં છું કારણ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવાનું છે એટલે એની અંદર હું કરીશ ઇન્સર્ટ કી ફ્રેમ તો વિદ્યાર્થી મિત્રો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જે મારો ઓબ્જેક્ટ છે એ ફસ્ટ ફ્રેમ પર ક્યાં હોવો જોઈએ અહીંયા અને તમારે એ ખાસ ધ્યાન રાખવાનું જે છે કે જે ઓબ્જેક્ટની અંદર વચ્ચે ગોળ છે એ આપણી સ્ટાર્ટિંગ લાઇન પર મેચ થવું જોઈએ અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવી દઉં કે આ મારું જે વચ્ચેનું સેન્ટર સર્કલ છે એ મારા આ લાઇનને મેચ થવું જોઈએ આ પ્રમાણે જો આ મેચ નહીં બરાબર થાય તો તમારો ઓબ્જેક્ટ એ પ્રમાણે મૂવ નહીં કરે અને પછી લેયર વન પર અહીંયા એડ અટેચ કર્યું છે અને લેયર વનની અંદર ફ્રેમ સિક્સટી પર એ ઓબ્જેક્ટ ક્યાં હોવો જોઈએ મારો અહીંયા લાસ્ટમાં તો જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે શું કર્યું છે ગાઈડ લેયરની અંદર પાથ ડ્રો કર્યો છે જે રસ્તા દ્વારા આપણે આપણા ઓબ્જેક્ટને મૂવ કરાવો છે અને લેયર વનની અંદર એ ઓબ્જેક્ટને સ્ટાર્ટિંગ પોઝિશન અને એન્ડ પોઝિશન આપી દીધી છે હવે સ્ટાર્ટ પોઝિશનને એન્ડ પોઝિશનની વચ્ચે મૂવમેન્ટ હોવી જોઈએ એટલે રાઇટ ક્લિક કરીને એને ક્રિએટ મોશન વિનની ઇફેક્ટ આપી દઈશું તો કંટ્રોલ એન્ટર કરીશ તો તમે જોઈ શકો છો એ ઓબ્જેક્ટ જે આપણે ડાયરેક્શન બતાવી છે એ ડાયરેક્શનમાં જ રન થઈ રહ્યું છે જોઈ રહ્યા છો પણ હા અહીંયા આપણે લાઇન ડ્રો કરી છે ત્યાં લાઇન કેમ નથી દેખાતી એ ક્વેશ્ચન કદાચ તમને થયો હોય તો એ લાઇન એટલા માટે નથી દેખાતી કારણ કે એ પાથ છે એ કોઈ ડિસ્પ્લે કરવાનો ઓબ્જેક્ટ નથી પણ છતાં પણ તમે એવું ઈચ્છો છો કે આપણે એને ડિસ્પ્લે કરીએ તો ડિસ્પ્લે કરવા માટે એને કોપી કરીને બીજા એક લેયરમાં મૂકી શકાય હવે આ વસ્તુની જરૂર ક્યારે પડે સપોઝ હું તમને હમણાં એક એક્ઝામ્પલ શીખવાડીશ સોલર સિસ્ટમ તે સોલર સિસ્ટમની અંદર આપણે અલગ અલગ પ્લાનેટ્સ મૂકીશું અને પ્લાનેટના ઓર્બિટ્સ હશે તે ઓર્બિટ્સને મૂકવા માટે આપણે આ પ્રમાણે અલગ લેયરનો ઉપયોગ કરીશું તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અત્યારે મેં આ ગાઈડ લેયરને સિલેક્ટ કરેલું છે તો મારી ગાઈડ સિલેક્ટ છે હું એને કોપી કરીશ કોપી કર્યા પછી એક નવું લેયર એડ કરીને એ લેયરની અંદર રાઈટ ક્લિક કરીને પેસ્ટ ઇન પ્લેસ કરી દઈશ તો અત્યારે મારી પાસે આ ગાઈડ ગાઈડ બંને લેયરમાં છે લેયર થ્રીમાં પણ છે અને લેય ગાઈડ લેયરમાં પણ છે હવે કંટ્રોલ એન્ટર કરવાથી તમને પાથ પણ દેખાશે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે હવે એ જ એક્ઝામ્પલનું યુઝ કરીને આપણે એક બહુ જ સરસ એક્ઝામ્પલ બનાવીશું તો નવું એક ડોક્યુમેન્ટ લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે સોલર સિસ્ટમ આપણી હવે સોલર સિસ્ટમની અંદર આપણને ખ્યાલ છે કે નવ ગ્રહો આવેલા છે અને નવ ગ્રહો અને સાથે સાથે સૂરજ તો આ બધી જ વસ્તુ આપણે અહીંયા ડિસ્પ્લે કરી શકીએ છીએ અને આપણને એ પણ ખબર છે કે સૂરજની આજુબાજુ નવ ગ્રહો ફરી રહ્યા છે તો એ બધી જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરીશું તો સૌથી પહેલાં લેયરની અંદર સૂરજ ડ્રો કરી દઈશું હવે સનનો કલર આપણને ખ્યાલ હશે કેવો હોય તો એના માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વિન્ડોઝ મેન્યુની અંદર કલર મિક્સચર પેનલ છે તો કલર મિક્સચર પેનલની અંદર તમે ટાઈપની અંદર લિનિયર અથવા રેડિયલ યુઝ કરી શકો છો તો રેડિયલની અંદર તમારે આવી ઇફેક્ટ આવી શકે છે અત્યારે અપ્લાય કરીને જોઈ જોઈએ અહીંયા જે બે સ્ક્વેર દેખાઈ રહ્યા છે એની પર ડબલ ક્લિક કરતાં તમને કલર સિલેક્શન પૂછશે અને અહીંયા ફરીથી કલર સિલેક્શન અને એ જ કલર અહીંયા ફિલ કરી દઉં હું તો તમે જોઈ રહ્યા છો બહુ જ સરસ શેડિંગની ઇફેક્ટ આવી રહી છે હવે બોર્ડરની જરૂર નથી તો બોર્ડરને સિલેક્ટ કરીને એને ડિલીટ કરી શકાય આ પ્રમાણે તો આ મારો સન થઈ ગયો તો આ લેયરની અંદર મેં સન મૂક્યો છે તો હું એનું નામ આપી દઈશ લેયર સન હવે સનને મારે કોઈ મુમેન્ટ આપવાની નથી સન ત્યાંના ત્યાં જ રહેશે એના માટે હું એને અહીંયા કોપી કરી દઈશ એફ ફાઈવ સુધી ઉપર એક નવું લેયર એડ કરીશ હવે તમને ખ્યાલ હોય તો સન પછી પહેલો લેયર કયો પહેલું કયો આવે છે પ્લાનેટ મર્ક્યુરી તો મર્ક્યુરીની અંદર હું મર્ક્યુરી ઓબ્જેક્ટ ડ્રો કરીશ તો મર્ક્યુરી હંમેશા સન કરતાં નાનો હોય છે એવા લોજિકલ ઓપ્શન્સને થોડું ધ્યાનમાં રાખીશું આપણે એની બોર્ડર ડિલીટ કરીને એમાં થોડું કલર ફિલિંગની ઇફેક્ટ આપી દઈશ વિન્ડોઝ મેનુમાં જઈને અગેન જો તમે અહીંયાથી ખોલવા માગો છો તો રાઈટ ક્લિક કરીને ખોલી શકો છો એની અંદર તમે કોઈ ડાર્ક કલર ફિલ કરી શકો છો તો આ મારો મર્ક્યુરી થઈ ગયો છે રેડી હવે મર્ક્યુરીની ઉપર મર્ક્યુરી ફરતો હશે સનની આજુબાજુ તો મર્ક્યુરીની ઉપર ગાઈડલેયર એડ કર્યું છે તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો અને એની અંદર હું ઓવેલનો યુઝ કરીશ એ કેવી રીતે કામ કરે છે જરાક તમે ધ્યાન રાખજો ફિલ કલરમાં હું નો ફિલ કરી દઈશ અહીંયા ઓપ્શન અવેલેબલ છે અને હું આવી રીતે ઓવેલ ડ્રો કરીશ જોઈ રહ્યા છું વિદ્યાર્થી મિત્રો હવે આ જ ઓવેલને કોપી કરીને ઉપર એક નવું લેયર લઈશ અને એ લેયરની અંદર પેસ્ટ કરી દઈશ અત્યારે એ લેયરને લોક કરી રહી છું અને ગાઈડ લેયરની અંદર મારે આ મરક્યુરીને આની આસપાસ ફેરવવો છે તો હું કે રીતે કરીશ તમને એ તો ખ્યાલ છે કે ગાઈડ લેયરની અંદર આપણને સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ જોઈએ છે તો હું ઇરેઝર દ્વારા ઇરેઝરના સૌ સૌથી નાના પોઈન્ટથી હું અહીંયા આ લાઇનની અંદર આટલો કટ મારી દઈશ અહીંયા જોઈ રહ્યા છો તમે ઝૂમ કરીને બતાવી દઉં મેં શું કર્યું છે આ જે મારી લાઇન છે અથવા તો હું કહી શકું ગાઈડ ગાઈડલેરમાં ડ્રો કરી છે એટલે ગાઈડ છે તો એ ગાઈડની અંદર સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ આપવા માટે મેં એને શું કર્યું છે વચ્ચેથી કટ કરી છે કેમ કારણ કે મારે મર્ક્યુરીને ત્યાં લઈ જવાનો છે હવે મર્ક્યુરીને ઓબ્જેક્ટ બનાવી દઈશું રાઇટ ક્લિક કરીને કન્વર્ટ ટુ સિમ્બોલ મૂવી ક્લિપ ઓકે અને ફિફ્ટી સુધી એને શું કરીશું એફ સિક્સ હવે ફર્સ્ટ ફ્રેમ પર મારો મર્ક્યુરી ક્યાં હોવો જોઈએ અહીંયા અને લાસ્ટ ફ્રેમમાં ક્યાં હોવો જોઈએ આ બીજા પોઈન્ટ પર અને ક્રિએટ મોશન ટ્વિન કંટ્રોલ એન્ટર કરીને જોઈ જોઈએ આ કામ કરે છે કે નહીં લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે એક જ ગ્રહનો ઉપયોગ કર્યો છે હવે બીજા ગ્રહ બી ઉપયોગ કરીશું એના પહેલાં તમને ફરીથી એક વાત હું સમજાવી દઉં દેખો ફર્સ્ટ લેયરની અંદર આપણે સૂરજ મૂક્યો છે એના ઉપરના લેયરની અંદર આપણો જે પહેલો ગ્રહ છે એ મૂક્યો છે મર્ક્યુરી મર્ક્યુરીની ઉપર એ મર્ક્યુરી ગ્રહ કેવી રીતે ફરશે એના માટેનું આપણે ગાઈડ બનાવ્યું છે અને લેયર ફોરની અંદર આપણે એ જે ઓર્બિટ છે આખું ઓવેલ છે એને કોપી કરીને મૂક્યું છે જો એ નીકાળી દઈશું આપણે સપોઝ હું લેયર ફોર નીકાળી દઉં અથવા તો એને અત્યારે ટેમ્પરરી કટ કરી દો તો આ પ્રમાણેની ઇફેક્ટ આવી શકે છે તો તમારે જો આઉટલાઈન રાખવી છે તો તમે રાખી શકો ના રાખવી હોય તો નીકાળી પણ શકો છો તો ફરીથી આપણે મૂકી દઈશું પેસ્ટ ફ્રેમ હવે ફરીથી આગળ કામ કરીશું નેક્સ્ટ લેયરની અંદર હવે નેક્સ્ટ ગ્રહ આવશે આપણો વિનસ તો અહીંયા લેયરનું નામ આપી દઈશું વિનસ અને વિનસ ડ્રો કરીશું વિનસ થોડો મોટો હશે બીજા બધા ગ્રહ કરતાં અને એમાં કલર ઇફેક્ટ કલર ઇફેક્ટ આપી દઈશું યલો એન્ડ સ્કીન બોર્ડર એની પણ ડિલીટ કરી દઈશું અને બોર્ડર ડિલીટ કર્યા પછી એને રાઇટ ક્લિક કરીને કન્વર્ટ ટુ સિમ્બોલ ઓકે હવે આ લેયર ઘણા આગળ સુધી એક્સપાન્ડ થયા છે જે આપણે નથી કરવા તો એને આ પ્રમાણે સિલેક્ટ કરીને રિમૂવ ફ્રેમ કરી શકાય છે લેયર ફોરની અંદર તો આપણી લાઇન છે લેયર વિનસની અંદર આપણી પાસે વિનસ છે જેને આપણે કોપી કરવાનો છે ક્યાં સુધી ફ્રેમ ફિફ્ટી સુધી એની પર ફરીથી ગાઈડ લેયર લઈ લઈશું એ ગાઈડ લેયરની અંદર ફરીથી ઓવેલનો યુઝ કરીશું જેની અંદર ફિલિંગ નહીં હોય તો આ પ્રમાણે ઓવેલ ડ્રો કરી શકાશે અને એ જ ઓવેલને કોપી પહેલાં કરી લઈશું કટ કરતાં પહેલાં કોપી અને એક નવા લેયરની અંદર પેસ્ટ કરી દઈશું પેસ્ટ ઇન પ્લેસ હવે એ લેયરને હાઇડ કરીને આ લેયરની અંદર ઇરેઝરનો યુઝ કરીને કોઈ પણ બીજી જગ્યાએ કટ આપી દઈશું અને એ પ્રમાણે આ વિનસને મુમેન્ટ આપી દઈશું શરૂઆતમાં મારું વિનસ અહીંયા હશે અને એન્ડમાં વિનસ લાસ્ટ પોઈન્ટ પર હશે તો વિનસમાં ક્રિએટ મોશન ટ્વિન આપી દઈશું તો વિનસ પણ કામ કરવા લાગશે તો તમે જોઈ રહ્યા છો સોલર સિસ્ટમ કેટલી સરસ લાગી રહી છે આની અંદર બીજી ઘણી બધી ઇફેક્ટ આપી શકાય તો એ બધી ઇફેક્ટ તમે આપી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હવે બીજા નવ ગ્રહ ટોટલ નવ ગ્રહો છે તો એ બધા ગ્રહોનું આ પ્રમાણે એનિમેશન તમે કરી શકો છો તમને એકવાર ફરી એક્ઝામ્પલ અહીંયા બતાવી દો કે એ રીતે કામ કર્યું છે આપણે સૌથી પહેલાં જે ઓબ્જેક્ટ સન લીધો છે એ અહીંયા છે આપણો મર્ક્યુરી અહીંયા છે એના ઉપર ગાઈડ લેયર છે એની પર એ ગાઈડને કોપી કરી છે પછી વિનસ પ્લાનેટ છે આપણો એની પર ગાઈડ આપ્યું છે અને આની ઉપર વિનસને વિનસના લેયરને કોપી કર્યું છે હવે ફરીથી આપણે કામ શરૂ કરીશું તો વિનસ પછીનો પ્લાનેટ આવે છે આપણું અર્થ તો અર્થની અંદર હું ઓબ્જેક્ટ ડ્રો કરતાં કરતાં તમને એક બીજી વસ્તુ પણ એ શીખવાડીશ કે એની અંદર કેવી રીતે એનિમેશન અથવા તો ડિઝાઇન આપણે કરી શકાય કે જે જેથી એ અર્થ જેવું લાગે તો પહેલાં તો બોર્ડર ડિલીટ કરીને એને થોડું શેડિંગ આપી દઈશું અહીંયા કલર મિક્સરમાંથી આપણે અર્થ જ્યારે બી જોઈએ ઉપરથી તો ત્યારે એમાં આપણે ગ્રીન અને બ્લૂ કલર વધારે જોઈએ છે ગ્રીન અને અહીંયા હું સિલેક્ટ કરી લઈશ બ્લુ ગ્રીન તો આ મારું અર્થ રેડી છે પણ એની અંદર થોડું ઘણું જો આપણે ડિઝાઇન કરવી હોય કે અર્થ જેવી ઇફેક્ટ આવે તો હું આ પ્રમાણે પેન્સિલનો યુઝ કરીને અલગ અલગ કન્ટ્રીઝ અથવા તો અલગ અલગ આ પ્રમાણે ડ્રો કરી શકું છું જેનાથી એ અર્થ જેવી ઇફેક્ટ આવે તો આ મારું અર્થ રેડી છે અર્થને સિલેક્ટ કરીશું અને સિમ્બોલમાં કન્વર્ટ કરીશું ઓકે અને એને અહીંયા સુધી એફ સિક્સ લેયરનું નામ આપણે આપ્યું નથી તો ઇ એ આર ટી એચ અર્થ આપી શકાશે હવે એની પર ગાઈડ લેયર એડ કરીશું તો ગાઈડ લેયર કેવી રીતે એડ કરવું એ તમને હવે ખ્યાલ હશે જ નો ફિલ કરીને ઓવેલ ડ્રો કરીશું હવે આ જ ઓવેલને કોપી કરીને એક નવા લેયરમાં મૂકી દઈશું પેસ્ટિન પ્લેસ હવે ગાઈડ લેયરમાં જે ઓવેલ છે એને પર્ટીક્યુલર એક જગ્યાએથી કટ કરી દઈશું હવે અર્થને હું મોશન ડ્વિનિંગ આપી દઈશ આ પ્રમાણે લેયર નેક્સ્ટ લેયરની અંદર અને એને મોશન તો જોઈએ અર્થ પણ ફરી રહ્યું છે એને આ ઓર્બિટ પર તો આ પ્રમાણેનું એનિમેશન તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તો આ હું તમને એક વાત જણાવવા માગીશ હવે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એનિમેશન કરતા હોઈએ છીએ તો એનિમેશન ખાલી એન્ટરટેનમેન્ટ માટે યુઝ નહીં થાય પણ એ આવી રીતે ભણવાના ઘણા બધા ઉપયોગમાં પણ આવશે જેમ કે કોઈ નાના બાળકોને આપણે શીખવાડવું છે તો આ પ્રમાણે અગર એને શીખવાડીશું કે સોલર સિસ્ટમ આ રીતે કામ કરે છે તો એ બહુ જલ્દી શીખી શકશે તો આવા કોઈ પણ એક્ઝામ્પલ તમે ક્રિએટ કરીને કોઈપણ સ્ટુડન્ટ્સ અથવા તો કોઈ પણ તમારા નાના ભાઈ બહેનો અથવા તો તમે જો ટીચર હોવ તો એ પ્રમાણે સ્કૂલમાં પણ એ લોકોને શીખવાડી શકો છો તો આવા બધા એનિમેશન દ્વારા જે પણ નાનું બાળક છે એ કોઈપણ વસ્તુ જલ્દી શીખી શકશે જેમ તમને ખ્યાલ જ હશે કે એ લોકોને કાર્ટૂન વધારે પસંદ હોય છે સ્ટોરીઝ વાંચવા કરતાં એ લોકોને સ્ટોરી જોવી વધારે પસંદ છે તો એ પ્રમાણે કંઈ પણ વસ્તુ તમે આ એનિમેશનનો ઉપયોગ કરીને બનાવશો તો એ લોકો બહુ સારી રીતે અને જલ્દી શીખી શકશે અને સાથે સાથે એ લોકો એન્જોય પણ કરશે અને ઇવન આપણે પણ એન્જોય કરીશું તો આ પ્રમાણેના એનિમેશન તમે કોઈપણ ક્રિએટ કરી શકો છો હવે આ બધા જેટલું અત્યાર સુધી એનિમેશન આપણે શીખ્યું છે એ બધા જ એનિમેશનને ધ્યાનમાં રાખતા જો આપણે એપ્લિકેશન બનાવી હોય તો ઘણી બધી સાયન્સ રિલેટેડ એપ્લિકેશન બનાવી શકીએ છીએ જેમ કે પ્રયોગ આપણે એવો એક પ્રયોગ જોતા હતા જ્યારે આપણે સ્કૂલમાં હતા કે હવા વજન ધરાવે છે તો હવા વજન ધરાવે છે એની અંદર બે ફુગ્ગા હતા એક ફુગ્ગામાં હવા ભરવાથી વજન એ બાજુ નમી જાય છે અને ફોડવાથી પાછું એ બેલેન્સ થઈ જાય છે એનો મતલબ હવામાં વજન છે તો એવા કોઈ એક્ઝામ્પલ તમારે એનિમેશન દ્વારા બનાવવા હોય તો તમે ઇઝીલી બનાવી શકો છો હવે એ બધું વસ્તુ ધ્યાનમાં રાખતા રાખતા આપણે આગળ વધીશું એનિમેશનની અંદર તો ફરીથી તમે સ્ક્રીન પર આવી જાઓ એક નવું લેયર ક્રિએટ કરી નવું મૂવી ક્રિએટ કરીશું અને સીન કેવી રીતે કામ કરે છે એ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે સીન કેવી રીતે કામ કરે છે સૌથી પહેલાં તો હું એક અહીંયા સીન ક્રિએટ કરીશ તો એનિમેશન દ્વારા તો એક બહુ જ ધ્યાન રાખજો હું બ્રશ લઈને અહીંયા કલર ચેન્જ કરી દઈશ બ્રશનો પહેલાં મારે પર્વત ડ્રો કરવા છે તો બ્રાઉન કલર લઈને ફિલ કરી દઈશું આ પર્વત થઈ ગયા રેડી ફરીથી બ્રશનો ઉપયોગ કરીને અહીંયા ગ્રીન કલરની ઇફેક્ટ આપવી છે તો અહીંયા ગ્રીન કલર થઈ ગયો છે મારો હવે